નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય હિન્દી અને હિન્દીમાં આપણે જોવાનું છે આપણો પાઠ નંબર 6. હવે આપણે આગળના વિડીયોમાં પાઠ નંબર 6 આપણે પાઠ્યપુસ્તકમાં સમજી ગયા અને સ્વાધ્યાયમાં તેના કેટલાક પ્રશ્નો હતા, જે 4 જેવા એ પ્રશ્નો આપણે સોલ્વ કર્યા હતા. હવે આપણે શું કરવાનું છે, સ્વાધ્યાયમાં આગળના પ્રશ્નો જોવાના છે. તો આપણે સ્વાધ્યાયમાં આગળના પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન નંબર 1 આપણે જોઈ ગયા. હવે પ્રશ્ન નંબર 2, તો શું કરવાનું છે, ખાલી જગ્યા ભરો. તો એમાં પહેલી ખાલી જગ્યા કઈ છે, ખાલી જગ્યા મોહન ઓર સોહન કા દોસ્ત થા. તો ખાલી જગ્યામાં શું છે કે મોહન ઓર સોહન કા દોસ્ત કોણ થા, તો ખાલી જગ્યામાં શું આવશે, રોહન. મોહન અને સોહન નો દોસ્ત રોહન હતો. હવે અમારા શહેરમાં શું જોઈતું આપણે, કે રોહન છે એ અમદાવાદ શહેરમાં રહે છે અને તેના બે મિત્રો છે મોહન અને સોહન, એમને તે અમદાવાદ ફરવા માટે બોલાવે છે અને અમદાવાદના કેટલાક જાણીતા સ્થળોને તે બતાવે છે. હવે આપણો નંબર 2 છે કે અમદાવાદ ખાલી જગ્યા નદી કે કિનારે બસા શહેર હે. અમદાવાદ કોણ સી નદી કે કિનારે વસા હુઆ શહેર હે, તો બધાને ખબર જ છે આપણે અમદાવાદમાં રહીએ છીએ. તો શું લખવાનું છે, સાબરમતી. અમદાવાદ કોણ સી નદી, તો સાબરમતી. નંબર 3 છે, ખાલી જગ્યા કે આસપાસ સુંદર બગીચા હે. ખાલી જગ્યા કે આસપાસ સુંદર બગીચા હે, તો કિસકે આસપાસ હે, કાંકરિયા. હવે નંબર 4 જોવાનું છે, અહમદાબાદ ખાલી જગ્યા કે વ્યાપાર કા કેન્દ્ર હે. તો અમદાવાદ કોણ સે વેપાર કા કેન્દ્ર હે, તો કપડો. કપડો કે વેપાર કા, અમદાવાદમાં કપડાનું મોટું વેપાર કેન્દ્ર છે. હવે અહીંયા લખાઈ ગયું, તો આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 3. શું છે પ્રશ્ન નંબર 3 માં, સમાનાર્થી શબ્દ લખો. શું લખવાનું છે, સમાનાર્થી શબ્દ. તો સમાનાર્થી શબ્દમાં સૌપ્રથમ પહેલો શબ્દ કયો છે, નદી. તો નદીમાં શું આવશે, સરિતા. નદી એટલે સરિતા. પછી છે માર્ગ. માર્ગનું શું થાય, રસ્તા. પછી શું છે, શહેર. તો શહેરનું શું થાય, નગર. પછી છે બગીચા. તો બગીચાનું શું થાય, ઉપવન.
અને છે બચપણ પછી છે બચપણ નું સમાનાર્થી શું થાય બાલ્યકાળ બાલ્યકાળ એટલે કે બાળપણના દિવસો અને છે દોસ્ત દોસ્તનું સમાનાર્થી શું થાય છે મિત્ર અહીંયા આપણે આ સમાનાર્થી શબ્દ જોયા હવે જોવાના છે પ્રશ્ન નંબર 4 માં શું છે વિરોધી શબ્દ વિરોધી શબ્દ એટલે કે એના વિરુદ્ધમાં શબ્દો આ છે સમાનાર્થી એટલે કે સમાન અર્થવાળા અને વિરોધી એટલે કે વિરોધી શબ્દો વિરોધી શબ્દમાં સૌપ્રથમ શું છે દોસ્ત હવે દોસ્ત એટલે સમાનાર્થી એનું થાય મિત્ર પણ એનો વિરોધી તો શું થાય દુશ્મન પછી છે મુખ્ય મુખ્યનો વિરોધાર્થી શબ્દ શું થાય ગૌણ પછી છે બડા તો બડાનો વિરોધી શું થાય છોટા અને સુંદર તો સુંદરનો વિરોધી શું લખવાનું બદસુરત આગળ છે સહન તો સહનનો વિરોધી શું થશે ગામ અને બચપણ તો બચપણનો વિરોધી શું થશે બુઢાપા અહીંયા દરેક વિદ્યાર્થીનું લખાઈ ગયું છે તો આપણે આગળ જોઈએ દરેક વિદ્યાર્થી લખી દેશે અને ના લખાણું હોય તો સ્ક્રીનશોટ લઈ લેશે હવે આપણે જોવાનું છે આગળ કે માતૃભાષામાં અનુવાદ કરો શું છે માતૃભાષા મે અનુવાદ કીજીએ માતૃભાષા એટલે કે આપણી જે માતૃભાષા આપણે જે બોલતા હોય એ ભાષા તો આપણી માતૃભાષા કઈ છે ગુજરાતી તો અહીંયા એક પ્રશ્ન જવાબ પ્રશ્ન આપેલો છે તો તેને તમારે ગુજરાતીમાં લખવાનું છે તો તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલું હશે કે અહમદાબાદ અહમદ શાહને બસાયા હે તો એના જવાબમાં તમારે શું લખવાનું ગુજરાતીમાં અમદાવાદ અહમદ શાહે વસાવ્યું છે હવે નંબર 2 છે કે અમદાવાદ દેખને લાયક શહેર હે લખવાનું અમદાવાદ જોવાલાયક શહેર છે અમદાવાદ જોવાલાયક શહેર છે હવે નંબર 3 છે
यह सब मिलजुल कर रहते हैं। तो जवाब में शू लखवानू? अही बधा हळी मळीने रहे छे। तो अहीं आपणा त्रण प्रश्नों मातृभाषामां अनुवाद थई गया। हवे आपणे छेल्ले जोवानुं छे। शुं जोवानुं छे? के અમારા શહેર એના વિશે 5-7 વાક્યો, એટલે કે આપણે કહીએ ટૂંકો નિબંધ, એના વિશે લખવાનું છે। મેરા ગાંવ યા મેરા શહેર, તું શું લખવાનું છે? મેરા ગાંવ, આ તો શું લખવાનું? મેરા શહેર। શહેરમાં રહેતા તો શહેર, અને ગામમાં રહેતા હો તો ગામ, એવું તમારે અહીંયા લખવાનું છે। તો શું લખવાનું છે? સૌ પ્રથમ મેરે શહેર કા નામ, ઘર કા નામ ક્યા હૈ? અહમદાબાદ હૈ। પછી લખો ય શહેર, यह शहर अहमद शाह बादशाह ने बसाया है। आपणे अहमदाबाद शहर की बात करीए छीए, एटले अहमदाबाद शहर विशे लखीशुं। શું લખ્યું છે? પછી આગળ યહ સાબરમતી કે યહ સાબરમતી કે કિનારે બસા હુઆ શહેર હૈ। પછી આગળ જોવાનું છે યહાં ગાંધી આશ્રમ ભદ્રકાલિકા મંદિર પછી ઝૂલતે મિનારે ગીતા મંદિર કાંકરિયા આદિ દેખને લાયક હે। આદિ દેખને લાયક હૈ। અહમદાબાદ કપડો કે વ્યાપાર કા કેન્દ્ર હૈ। અમદાવાદ ક્યાં હૈ? કપડો કા વ્યાપાર કા કેન્દ્ર હૈ। ગોધી રોડ, ગાંધી રોડ ઓર તિલક રોડ યહાં કે મુખ્ય માર્ગ હૈ। છેલ્લે શું આવશે? યહાં સબ
यहाँ सब लोग मिलजुल कर और प्यार से रहते हैं। तो अहीं आपणो आ हमारा शहर पाठ छे ए पूर्ण थाय छे। तो दरेक विद्यार्थी ए अहीं स्वाध्याय तमारी स्वाध्यायनी चोपड़ी में लखवानो रहेशे अने दरेक विद्यार्थी अहीं बोर्ड में लखायेलू छे तेनो क्लीनशॉट लई लेशे। Thank you.